डीसानी डीएनपी आर्ट्स एंड कॉमर्स कॉलेज खाते उत्तर गुजरात युनिवर्सिटीना कुलपति परीक्षा केन्द्रनी मुलाकाते पहोंच्या हता। અને સેનેટ હરેશભાઈ ચૌધરી સાથે પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને કોઈ ને કોઈ મુશ્કેલી ના પડે તે માટે નિરીક્ષણ કર્યું હતું। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે વિવિધ ફેકલ્ટીની ઓફલાઈન પરીક્ષાનો આરંભ થઈ ચૂક્યો છે, ત્યારે આજે ત્રીજા દિવસે 18,704 વિદ્યાર્થીઓ પૈકી 17,664 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। આજે ત્રીજા દિવસે પણ 66%થી વધુ પરીક્ષાઓએ પોતાની ઉચ્ચ કારકિર્દી ઘડવા પરીક્ષામાં ભાગ લીધો હતો। આ પૈકી 863 વિદ્યાર્થીઓએ સ્થળ બદલીનો લાભ લીધો હતો। ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન પરીક્ષાનો આરંભ કરવામાં આવ્યો છે અને ઓફલાઈન પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો પર આવતા પરીક્ષાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડ ના પડે તે માટે કુલપતિ પ્રોફેસર જે વોરા દ્વારા પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાની મુલાકાતો લઈ જરૂરી માર્ગદર્શન પરીક્ષા કેન્દ્રના સંચાલકોને આપવામાં આવી રહ્યું છે। પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ સીધા પોતાના ઘરે પહોંચી પરીક્ષાની તૈયારીઓમાં જોડાઈ રહ્યા છે। આજે ડીસા કોલેજમાં ચાલી રહેલી પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્ર પર સરકારની ગાઈડલાઈનનું પાલન થાય છે કે નહીં તેનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આજે ડીસા કોલેજની મુલાકાત માટે વિદ્યાર્થીઓની સલામતી અને ખાસ કરીને પરીક્ષા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને યોગ્ય રીતે લેવાય છે કે કેમ, એટલે એ સરપ્રાઈઝ તપાસ માટે જ મુલાકાત લીધી હતી। એટલે કોઈને જાણ હતી નહીં અને સીધા જ નીકળી જવાનું થયું, પણ જણાવતા આનંદ થાય છે કે વિદ્યાર્થીઓની સલામતીની પૂરેપૂરી ચોકસાઈ કોલેજ દ્વારા રાખવામાં આવી છે। આજરોજ ડીસા અને મોટા રસાણા બે કેન્દ્રોની મુલાકાત લીધેલી છે। અહીંયા લગભગ બીએડના 370 વિદ્યાર્થીઓ અને 36 વિદ્યાર્થીઓ બીસીએના, આ બધા સોશિયલ ડિસ્ટન્સ સાથે સલામતીપૂર્વક પરીક્ષા આપી રહ્યા છે, જે આનંદનો વાત છે। વિદ્યાર્થીઓને ઘણું સારું લાગ્યું છે અને ઘણા બધા વિદ્યાર્થીઓએ સેન્ટર ચેન્જ કર્યું છે, એટલે એક તો એમને હોસ્ટેલમાં રહેવાની જરૂરિયાત રહેતી નથી, એ લોકો પોતાના કન્વિનિયન્ટ સેન્ટર ઉપર રહે છે, જેથી કરીને હોસ્ટેલ અને અવર જવર બંનેની તકલીફ એમને દૂર થઈ છે અને વિદ્યાર્થીઓએ ભરપૂર લાભ લીધો છે। યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા યોજવા બાદ વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર પસંદ કરવા માટે ઓફલાઈન વિકલ્પ આપતા આજે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાથી પણ ખુશ જણાયા હતા।